નમસ્કાર, કેમ છો મિત્રો? ગ્રામીણ ગુજરાત યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે. મિત્રો, રાત્રિ કર્ફ્યુ લઈને અત્યારે સૌથી મોટા સમાચાર આવી રહ્યા છે, તો તે અંગેની ચર્ચા આપણે આ વિડીયોની અંદર કરીશું. પરંતુ એ પહેલાં આપણે ગ્રામીણ ગુજરાત યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો. મિત્રો, ગુજરાતના મુખ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ માહિતી આપતા જણાવ્યું હતું કે ગુજરાતના ચારેય મહાનગરો એટલે કે અમદાવાદ, સુરત, વડોદરા અને રાજકોટમાંથી જે રાત્રિ કર્ફ્યુ છે તે હટાવવામાં નહીં આવે અને આ જે કર્ફ્યુ છે તે 31 ડિસેમ્બર સુધી યથાવત રાખવામાં આવશે. આ અંગે જો વધુ આપણે ચર્ચા કરીએ તો કે મિત્રો, નાતાલ એટલે કે 25 ડિસેમ્બરના રોજ ક્રિસમસનો તહેવાર આવતો હોવાથી આ ઉપરાંત 31 ડિસેમ્બરના રોજ જે 31st મનાવવામાં આવે છે, તેમજ 1 જાન્યુઆરીના રોજ જે 9 વર્ષ હોય છે, આ બધી વસ્તુને લઈ અને વેપારીઓની અંદર સારો એવો વેપાર ધંધો થતો હોય છે. આ ઉપરાંત ઘણા બધા લોકો બહાર ફરવા પણ નીકળતા હોય છે અને રાત્રિ સમયે પણ આ જે તહેવારો છે એ દરમિયાન લોકો બહાર ફરવા નીકળતા હોય છે. તો આ બધું ધ્યાને રાખી અને ઘણા બધા લોકોએ માંગ કરી હતી કે જે રાત્રિ કર્ફ્યુ છે તે હટાવવામાં આવે અથવા તો તેના સમયની અંદર ઘટાડો કરવામાં આવે. એટલે કે મિત્રો, અત્યારે જે આ 4 મહાનગરોની અંદર રાત્રિ કર્ફ્યુનો જે સમય રાત્રે 9 વાગ્યાથી લઈ અને સવારના 6 વાગ્યા સુધી છે, તે હવે રાત્રિના 11 કે 12 વાગ્યાથી લઈ અને સવારના 5 વાગ્યા સુધીનો કરવામાં આવે. તેમજ મિત્રો, આના લીધે વેપાર ધંધા પર ઘણી બધી અસર થઈ છે. એટલે કે રાત્રિ કર્ફ્યુના લીધે ઘણા બધા રેસ્ટોરન્ટો છે કે જે 9 વાગે બંધ કરવાના હોય છે, જેના લીધે ખાસ કરી અને રેસ્ટોરન્ટ તેમજ કેટલીક દુકાનો પર આની જે અસર છે તે સૌથી વધારે જોવા મળી છે. તો આ બધું જોતાં કેટલાક વેપારીઓ અને લોકોએ આ અંગેની માંગ કરી હતી કે આ જે રાત્રિ કર્ફ્યુ છે તે હટાવવામાં આવે તહેવારો દરમિયાન અથવા તો પછી તેનો જે સમય છે તે મોડો કરવામાં આવે. પરંતુ આપણા ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ આ અંગે માહિતી આપી હતી અને કહ્યું હતું કે આ જે લોકડાઉન છે એટલે કે રાત્રિ કર્ફ્યુ છે તે હટાવવામાં નહીં આવે. જો રાત્રિ કર્ફ્યુ હટાવવામાં આવે અને લોકો બેફામ રીતે જો બહાર નીકળી જશે તો પછી જે કોરોનાનું સંક્રમણ છે તે વધતું જશે અને જે અત્યારે કોરોનાના કેસો કંટ્રોલમાં આવી રહ્યા છે તે પાછા જે છે તે 1500ની આજુબાજુ જવા લાગશે. અને આ બાબતને લઈ અને ગૃહમંત્રીએ જણાવ્યું હતું કે જે રાત્રિ કર્ફ્યુ છે તે યથાવત રહેશે, તેની અંદર કોઈ પણ પ્રકારનો ફેરફાર કરવામાં આવશે નહીં. તો મિત્રો, આ હતો આ અંગેનો વિડીયો. જો આ વિડીયો આપને પસંદ આવ્યો તો આપણે ગ્રામીણ ગુજરાત યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરી નાખજો અને આ વિડીયોમાં વધુમાં વધુ લોકો સુધી શેર કરજો. થેન્ક યુ મિત્રો, જય હિન્દ.